નમસ્તે બાળ મિત્રો, આજે આપણે કલોલમાં પાઠશાત આમ પણ હોયમાં આગળ અભ્યાસ કરીશું. તો આની પહેલાના વિડીયોમાં તમે ગીત જોયું હતું કે હું તો ગયો તો અમદાવાદને ત્યાંથી લાવ્યો બોધ, તો આ ગીત જોયું હતું ને. તો હવે આપણે આમાં આગળ અભ્યાસ કરવાનો છે. તો એમાં શું આપણને કેટલાક વાક્યો આપેલા છે, પણ એ વાક્યો કેવા છે, ગપ્પા મારેલા છે. તો એ વાક્યોને આપણે સાચા બનાવીને ફરીથી લખવાના છે. તો એ પ્રવૃત્તિ આપણે આગળ પાઠ્યપુસ્તકમાં કરીશું. તો બાળમિત્રો, શું કીધું છે, સાચું હોય તેનું ગપ્પું બનાવો અને ગપ્પું હોય તેનું સાચું બનાવો. તો આપણને અહીંયા કેટલાક વાક્યો આપેલા છે, તો એ વાક્ય જો સાચું આપ્યું હોય તો એનું આપણે શું બનાવવાનું છે, ગપ્પું બનાવવાનું છે. અને જે વાક્ય ગપ્પું હોય એનું સાચું બનાવું છું. આ પાઠમાં મજા આવે છે ને, આવું ગપ્પા મારણ બધું એવું જ શીખીએ છીએ આપણે, બરાબર. તો પહેલું આપણને ઉદાહરણ આપ્યું છે, ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાંખ પર સૂઈ ગયો. તો આ શું છે, ગપ્પું છે. આપણને ખબર જ હોય કે કોઈ દિવસ બગલો થાકી જાય તો એ પોતાની પાંખ પર સૂઈ જાય. તો ક્યાં સૂઈ જાય, માળામાં. તો હવે સાચું વાક્ય કઈ રીતે બનાવ્યું જુઓ, ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈ સૂઈ ગયો. તો આ વાક્ય કેવું બન્યું, સાચું બન્યું, બરાબર. તો હવે બાકીના આપણને કેટલાક વાક્યો આપ્યા છે, એમાં આપણે આ જ રીતે કરવાનું છે. તો પહેલું આપણને શું કીધું છે, કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો. તો બોલો બાળકો, શું થશે આ વાક્ય, સાચું કે ગપ્પું? શું થશે, ગપ્પું. વેરી ગુડ. કોઈ દિવસ થાય કીડીના પગ નીચે હાથી દબાઈ જાય કે હાથીના પગ નીચે કીડી દબાઈ જાય, તો અહીંયા શું લખવાનું આપણે, ગપ્પું. તમારે પણ આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે, બરાબર. તો હવે આપણે આ વાક્ય ગપ્પું છે એટલે હવે આને આપણે શું બનાવવાનું, સાચું બનાવવાનું. તો શું બનશે સાચું વાક્ય, હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ. તો અહીંયા લખીશું, હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ. અહીંયા આવશે પૂર્ણ વિરામ અને અહીંયા બાકી આ વાક્ય આપણે કેવું બનાવ્યું, સાચું. એટલે આપણે અહીંયા લખીશું સાચું, અને આ ગપ્પું હતું એટલે અહીંયા લખ્યું આપણે ગપ્પું. ચાલો હવે છે બીજું, આકાશમાંથી દૂધ પાકનો વરસાદ વરસ્યો. બોલો બાળકો, હવે આ વાક્ય શું થશે, ગપ્પું કે સાચું? શું થશે, આપણ ગપ્પું. વેરી ગુડ. કેમ ગપ્પું થશે, કોઈ દિવસ તમે જોયો છે દૂધ પાકનો વરસાદ? તો શાનો વરસાદ જોયો છે તમે બાળકો, આકાશમાંથી શાનો વરસાદ પડે, પાણીનો, બરાબર છે. ચાલો તો હવે આપણે સાચું વાક્ય શું બનાવશું, આકાશમાંથી, અહીંયા લખશું આપણે આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો. તો આ વાક્ય આપણે કેવું બનાવ્યું, સાચું. તો અહીંયા લખીશું સાચું. બાળમિત્રો, તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ વાક્ય આ રીતે લખવાના અને આ જ રીતે સરસ અક્ષરે મને લખેલા જોઈશે. અને આ બે જે લાઈન આપી છે ને, એને ટચ કરીને જ આ રીતે લખવાનું રહેશે, બરાબર. ચાલો હવે ચોથું વાક્ય આપણને આપ્યું છે, પંખીઓ આકાશમાં ઉડે છે. તો આ વાક્ય બોલો હવે, સાચું છે કે ગપ્પું છે? શું છે, સાચું છે, બરાબર. પંખીઓ ક્યાં ઉડે, આકાશમાં જ. તો અહીંયા આપણે શું લખવાનું હવે, સાચું. તો હવે આ વાક્યને આપણે કેવું બનાવવું પડશે, ગપ્પું. તો શું બનાવશું, પંખીઓ નદીમાં ઉડે છે. શું બનાવશું આપણે, આપણે તો ગપ્પું બનાવવાનું છે, પંખીઓ ઉડે કોઈ દિવસ નદીમાં. તો શું લખશું, પંખીઓ નદીમાં ઉડે છે.
તો આને આપણે કેવું બનાવ્યું? ગપ્પુ. તો અહીંયા શું લખશું આપણે? ગપ્પુ. તો બાળ મિત્રો, સમજ પડી તમને આ વાક્યો કઈ રીતે બનાવવાના છે? તો હવે બીજા કેટલાક વાક્યો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે, તો હવે બાકીના જે છે એ તમારે તમારી જાતે બનાવવાના રહેશે, બરાબર છે? ચાલો તો જોઈ લઈએ આપણે કયા કયા વાક્યો છે. પાંચમું છે, ખિસકોલીએ મારું બિસ્કીટ લીધું. તો આ વાક્ય જે હશે, સાચું હોય તો સાચું ને ગપ્પુ હોય તો ગપ્પુ, એ તમારે અહીંયા લખવાનું અને નીચે એ પ્રમાણે બનાવવાનું રહેશે. મેં તમને આગળ સમજાવી દીધા છે, બરાબર ને? હવે તમને આવડશે જ અને મજા પણ આવશે. ચલો પછી છે, મેં આજે સવારે દૂધ સાથે અંધારું ખાધું. આ તમને વાંચશો એટલે ખબર જ પડી જશે કે આ વાક્ય કેવું છે. સાતમું છે, મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી. પછી આઠમું છે, ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો. અને નવમું, મને મચ્છર કરડે છે. તો બાળ મિત્રો, હવે તમારે આ વાક્યો તમારી જાતે બનાવવાના રહેશે તમારા પાઠ્યપુસ્તકમાં, બરાબર છે? તો બાળ મિત્રો, આપણે હવે એક ગીત ગાવાનું છે, તમારે પણ મારી સાથે ગાવાનું છે. દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે દોષો માટે મૂકી પોટલી. દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે દોષો માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે શર સર. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે શર સર. ગદ્દાની પૂંછડી લાંબી લસતા ડે ધ્રુજે થર થસ. ગદ્દાની પૂંછડી લાંબી લસતા ડે ધ્રુજે થર થસ. તો બાળ મિત્રો, હવે આપણને શું કીધું છે? આગળથી વાંચો, પાછળથી વાંચો. તો અહીંયા કેટલાક શબ્દો આપણને આપેલા છે, એને આપણે આગળથી પણ વાંચવાના છે અને પાછળથી પણ વાંચવાના છે. તો જોવાનું છે શું થાય છે. ચલો, પહેલો શબ્દ કયો છે બાળકો? જોવો જોઈએ. કાકા. તમારે પણ મારી સાથે બોલવાના રહેશે. તો હવે પહેલાં હું બોલીશ કાકા, આગળથી અને પાછળથી કાકા. તો અહીંયા આપણને એવા શબ્દ આપ્યા છે કે જે આગળથી પણ બોલશું તો પણ સરખું બોલાશે અને પાછળથી બોલશું તો પણ સરખું જ બોલાશે. કાકા, બરાબર. એ જ રીતે મામા. પછી છે દાદા. પછી નાના. તમારે પણ મારી સાથે બોલવાના છે, હે ને બાળ મિત્રો? ચાલો પછી કડક. કડક. સરસ. સરસ. પછી દર દ. દર દ. કનક. કનક. નમન. નમન. નયન. નયન. મરમ. મરમ. નવીન. નવીન. તરત. તરત. મલમ. મલમ. કથક. કથક. શારસા. સારસા. મલયાલમ. મલયાલમ. નવજીવન. નવજીવન. કલક. કલક. હવે અહીંયા એક શબ્દ આપણને ખાલી આપ્યો છે, તો અહીંયા આપણે કોઈ પણ એક શબ્દ લખવાનો જે આ જ રીતે આવતો હોય આગળથી અને પાછળથી વાંચો. તો હું અહીંયા લખીશ રબર. તો થયું ને બાળ મિત્ર, પણ આગળથી ને પાછળથી સરખો. તો તમને પણ મજા આવીને વાંચવાની, તો તમારે ઘરેથી ફરી પણ વાંચવાના રહેશે આ શબ્દો. તો બાળ મિત્રો, હવે આપણને પાછા નવા શબ્દો આપ્યા છે, તો એમાં પણ આપણે બોલવાનું જ છે. તો શું કીધું છે અહીંયા? પહેલું જૂઠ અને બીજું જૂઠ. તો આ તમારે રમત રમવી હોય તો એ રીતે પણ રમી શકો છો. તો જેમ કે
પહેલું જૂથ બે જૂથ બનાવવાના, એમાં આ જે પહેલું જૂથ લખ્યું છે તો એ પહેલા જૂથમાં જેટલા હોય એ લોકોએ એ શબ્દ બોલવાના, અને બીજા જૂથમાં જેટલા લોકો હોય એટલા લોકોએ એ શબ્દ બોલવાના, બરાબર? તો જુઓ હવે અમે અહીંયા રમીએ છીએ રમત, એ રીતે તમે જોજો, પછી તમારે પણ તમારા મિત્ર સાથે એ રીતે રમવાની. તો હું પહેલા જૂથના શબ્દ બોલીશ અને બીજા જૂથનું બીજું બોલશે, બરાબર? ચલો, ગીત સંગીત, ગંધ સુગંધ, વાસ નિવાસ, માન અપમાન, નંદન અભિનંદન, ગુણ અવગુણ, મંત્રી ઉપમંત્રી, દેશ પ્રદેશ, ટેવ કુટેવ, લેખન સુલેખન, જ્ઞાન વિજ્ઞાન. તો મિત્રો મજા આવી ને? આ રીતે તમે પણ બે જણ સાથે જૂથમાં પણ બોલી શકો છો, અને તમે તમારા મિત્ર સાથે વધારે જણ થઈને પણ આવા શબ્દો નવા પણ તમે શોધીને લખી શકો છો. જો તમે જોઈ શકો છો, જેમ કે અહીંયાનો જે શબ્દ છે ગીત, એ જ શબ્દનો ઉપયોગ કરીને અહીંયા પણ પાછળ બીજો શબ્દ બનાવ્યો છે, સંગીત, ગીતમાં સન લખીને સંગીત, ગંધ તો સુગંધ, વાસ તો નિવાસ, માન અપમાન, નંદન અભિનંદન, ગુણ અવગુણ, મંત્રી ઉપમંત્રી, દેશ પ્રદેશ, ટેવ કુટેવ, લેખન સુલેખન, જ્ઞાન વિજ્ઞાન. સમજ પડી ને મિત્રો? તો આ રીતે તમારે પણ તમારા મિત્ર સાથે શબ્દો બોલવાના રહેશે ઘરેથી. તો મિત્રો આજે તો નવા નવા શબ્દો બોલવાની મજા જ આવી હશે તમને. તમારે પણ તમારા મિત્રો સાથે ઘરે બોલવાના રહેશે આ રીતે, બરાબર છે? તો હવે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.